हेलो स्टूडेंट, लास्ट वीडियो लेक्चर में आपने कैश बैंक अकाउंट टू न्यू इश्यूड शेयर्स में अमाउंट एंड न्यू इश्यूड शेयर्स नंबर शोधवाना क्वेश्चन स्टार्ट कर लिया छे। आज आपणे एज मेथड में आगे जाइए क्वेश्चन नंबर 13। क्वेश्चन नंबर 13 जो ही आपने द बैलेंस शीट ऑफ संजय लिमिटेड एज ऑन 31 मार्च 2016 इज एज अंडर। संजय नो बैलेंस शीट आपने આપેલું છે। बैलेंस शीट માં તમે જોઈ શકો બે ટાઈપના રિડીમેબલ પ્રેફરન્સ શેર્સ છે, પહેલો 10% વાળો, સેકન્ડ 11%। નંબર ઓફ શેર બંનેમાં ઇક્વલ છે, પણ પહેલો જે છે 100 રૂપિયા નો શેર 80 પેડ અપ છે 10% વાળો, સેકન્ડ 11% વાળો 100 રૂપિયા નો ફૂલી પેડ છે। नीचे छे द कंपनी डिसाइड टू रिडीम बोथ द क्लासेस ऑफ प्रेफरेंस शेयर्स एट 10% प्रीमियम आफ्टर कंप्लाइंग विद द प्रोविजंस लेड डाउन इन कंपनीज एक्ट 2013। फॉर दिस पर्पस नेसेसरी मिनिमम नंबर ऑफ इक्विटी शेयर ऑफ रुपीज 100 आर इश्यूड एट पार कीपिंग कैश बैलेंस रुपीज 90,000 इन द बिजनेस। ऑल इन्वेस्टमेंट आर सोल्ड फॉर रुपीज 1,80,000। ऑल प्रेफरेंस होल्डर्स वर पेड द अमाउंट। Write journal entry in the books of the company and prepare a balance sheet. Okay. So, અહીંયા પણ કેશ બેંક બેલેન્સ 90,000 90,000 મેન્ટેન કરવાનું છે, માટે જરૂરી સંખ્યામાં 100 રૂપિયા વાળા શેર મૂળ કિંમતે બહાર પડશે। બધા જ રોકાણો કંપની વેચી દે છે અને બંને ટાઈપના પ્રેફરન્સ શેર 10% ના પ્રીમિયમ થી પરત કરે છે। હવે એનો આન્સર જોઈએ આપણે। आंसर માટે સૌથી પહેલા વર્કનોટના પેજમાં આપણે કેશ બેંક એકાઉન્ટ એપ્રોક્સ 5-7 લાઈનનું ડ્રો કરશું, જેમાં ડેબિટ સાઈડ ઓપનિંગ બેલેન્સ બેલેન્સ શીટમાં જે આપેલી છે એ પ્રમાણે 1,65,000, ક્રેડિટ સાઈડ 2-3 લાઈન ડ્રોપ કરી અને ક્લોઝિંગ બેલેન્સ 90,000 જે ઇન્ફોર્મેશનમાં મેન્ટેન કરવાનું સૂચના છે એ પ્રમાણે। ઓકે, વર્કનોટ તરફ જઈએ આગળ। તો ફર્સ્ટ વર્કનોટ પહેલા ઇન્વેસ્ટમેન્ટ સેલ કરીએ છીએ એની કરીએ। तो बुक वेल्यू बैलेंस शीट में આપેલી છે 210, ઇન્વેસ્ટમેન્ટ આપણે સેલ કરી છે 180 માં, મતલબ 30,000 નો લોસ થશે ઇન્વેસ્ટમેન્ટ। તો એની જર્નલ એન્ટ્રી આપણે કે આ રીતની બનશે, બેંક એકાઉન્ટ ડેબિટ 180, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ 30,000 ટુ ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ 210 2,10,000। પોસ્ટિંગ કરીએ તો કેશ બેંકમાં ડેબિટ સાઈડ ટુ ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ 180, કેશ બેંક ડેબિટ છે જનરલ એન્ટ્રી માં લખું છે જેમાં। આગળની વર્ક નોટ ફાઇનલ કોલોન પ્રેફરન્સ શેર, તો આપણે જોયું બેલેન્સ શીટમાં ક્વેશ્ચનમાં બે ટાઈપના પ્રેફરન્સ શેર છે, બંને 3,000 શેર છે, એક 10% વાળો એક 11% જે રેટ ઓફ ડિવિડન્ડ શો કરે છે, એની સાથે કેલ્ક્યુલેશનમાં કઈ કનેક્શન નથી। બટ જે 10% વાળો પ્રેફરન્સ શેર છે એ પાર્ટલી પેઇડ છે, તો એનો કોલ કરવો પડશે અને ફૂલી પેડ અપ બનાવીશું। તો એની અમાઉન્ટ થશે 3,000 શેર 20 રૂપીસ અનકોલ્ડ અમાઉન્ટ છે, તો 60,000 એના કોલ કરવાના છે। તો કોલની જર્નલ એન્ટ્રી કરીએ, સેક્શન વર્ક એન્ટ્રી નંબર 2 એન્ડ 3 માં છે। પ્રેફરન્સ શેર ફાઇનલ કોલ એકાઉન્ટ ડેબિટ 60,000 ટુ પ્રેફરન્સ શેર કેપિટલ એકાઉન્ટ, કોલના પૈસા મળશે બેંક એકાઉન્ટ ડેબિટ ટુ પ્રેફરન્સ શેર ફાઇનલ કોલ એકાઉન્ટ। અહીંયા છે થર્ડ એન્ટ્રીમાં પણ બેંક ડેબિટ છે, તો આપણે કેશ બેંક એકાઉન્ટમાં ડેબિટ સાઈડ ટુ ફાઇનલ કોલ એકાઉન્ટ 60,000। નાવ અવર બોથ ટાઈપ ઓફ પ્રેફરન્સ શેર આર ફૂલી પેડ, સો વી કેન રિડીમ ઇટ। સો વર્ક નોટ નંબર નેક્સ્ટ, એમાઉન્ટ પેએબલ ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ, ધેર ઇઝ નોમિનલ રિડેમ્પશન કેપિટલ 3,000 શેર 3,000, ટોટલ 6,000 શેર ઓફ ઇન ટુ 100 રૂપીઝ, સો 6 લાખ, રિડેમ્પશન પ્રીમિયમ 10%, સો 60,000 એમાઉન્ટ પેએબલ થશે 6,60,000। સેક્શન 1 ની જર્નલ એન્ટ્રી એન્ટ્રી નંબર 4 માં થશે, રિડીમેબલ પ્રેફરન્સ શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ 6 લાખ, પ્રીમિયમ ઓન રિડેમ્પશન ઓફ પ્રેફરન્સ શેર એકાઉન્ટ ડેબિટ 60,000 ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ એકાઉન્ટ 6 લાખ 60,000। सेक्शन 1 जर्नल एंट्री। सेक्शन 2
प्रोविजन प्रोविजन माटे બે ઓપ્શન છે ન્યુ શેર અને પ્રોફિટ બેલેન્સ બટ ન્યુ શેર કેટલા હાઉ મેની ન્યુ શેર્સ વી હેવ ટુ ફાઇન્ડ આઉટ થ્રુ બેંક એકાઉન્ટ તો નાઉ ફર્સ્ટ વી ગો ઓન બેંક એકાઉન્ટ બેંક એકાઉન્ટ નો વાઇન્ડ અપ કરવાનું છે એમાંથી આપણે ન્યુ શેર શોધવાના છે અને વાઇન્ડ અપ કરતા પહેલા આપણે એક પોસ્ટિંગ કરવાનું કમ્પલસરી છે બાય પ્રેફરન્સ હોલ્ડર્સ જે એમાઉન્ટ પેએબલ છે 6,60,000 પછી કેશ બેંકને ક્લોઝ કરીએ તો 3,45,000 આ મિસિંગ ફિગર આપણને મળશે જે નવા શેર ઇશ્યુ કરો છો એની અમાઉન્ટ શો કરે છે ન્યુ શેર આપણે એટ પાર જ ઇશ્યુ કરેલા છે તો 3,45,000 ડિવાઇડ બાય 100 કરો એટલે નંબર ઓફ શેર મળી જાય 3,450 એન્ટ્રી નંબર સેક્શન 2A ન્યુ શેર વાળી બેંક એકાઉન્ટ ડેબિટ 3,45,000 to equity share capital account 3,45,000 done section 2b એના માટે વર્કઆઉટ જોઈએ આપણે તો provision માં 6 lakh rupees redemption capital જે અહીંયા આપેલી છે વર્ક નોટ કેરી છે out of 6 lakh 3,45,000 by new share issued નવા શેર બહાર પાડીને તમે મેન્ટેન કરો છો તો બાકીના 255 તમારા પ્રોફિટ બેલેન્સ યુઝ કરવાની રહેશે એ 245 માં જનરલ રિઝર્વમાં તમારી પાસે 225 નું બેલેન્સ છે એને યુટિલાઇઝ કરશો રિમેનિંગ 30,000 પ્રોફિટ લોસ માંથી યુઝ કરશો તો સેક્શન 2B ની જર્નલ એન્ટ્રી બનશે જોઈએ આપણે એન્ટ્રી નંબર 6 જનરલ રિઝર્વ એકાઉન્ટ ડેબિટ 2,25,000 પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ 30,000 ટુ કેપિટલ રિડેમ્પશન રિઝર્વ એકાઉન્ટ 2,55,000 સેક્શન સી રિડેમ્પશન પ્રીમિયમ સેક્શન 3 માં આપણે જોઈએ સી પણ કહી શકાય 3 પણ કહી શકાય તો રિડેમ્પશન પ્રીમિયમ અહીંયા જોઈએ આપણે વર્કમેન પ્રમાણે 60,000 છે 60 એની સામે આપણે બેલેન્સ શીટમાં 30,000 સિક્યુરિટી પ્રીમિયમ છે ન્યુ શેર તો આપણે એટ પાર ઇશ્યુ કરેલો છે એટલે એમાં કોઈ પ્રીમિયમ નથી તો 30 આપણે સિક્યુરિટી પ્રીમિયમમાંથી એડજસ્ટ કરશું બેલેન્સ 30 પ્રોફિટ એન્ડ લોસ તો સેક્શન 3 માટેની જર્નલ એન્ટ્રી એન્ટ્રી નંબર 7 માં છે Security premium account debit 30,000, profit and loss account debit 30,000, to premium on redemption of preference share account 60,000. Last section 8, આપણે preference holders ને amount pay કરી દઈશું. So preference holders account debit 6,60,000 to bank account 6,60,000. અહીંયા જર્નલ એન્ટ્રી નું સેક્શન કમ્પ્લીટ થાય છે બેલેન્સ શીટ તરફ જઈએ તો બેલેન્સ શીટ માં પહેલું શેરહોલ્ડર્સ ફંડ એમાં શેર કેપિટલ એમાં 15,450 ઇક્વિટી શેર ઓફ રૂપિસ 100 ઈચ આ કઈ રીતે થશે તમે જોઈ શકો છો 12,000 શેર્સ ઓલરેડી તમારી પાસે બેલેન્સ શીટ માં હતા એ જ છે અને 3,450 ન્યુ શેર તમે ઇશ્યુ કરો છો રિડેમ્પશન પર્પઝ માં ટોટલ થશે 15,450 ઇક્વિટી શેર ઓફ રૂપિસ 100 ઇઝ ફૂલી પેઇડ રિઝર્વ સરપ્લસ માં પ્રોફિટ લોસ માં 1,05,000 નું બેલેન્સ હતું એમાંથી 30,000 તમારો લોસ છે ઇન્વેસ્ટમેન્ટ સેલ 30,000 તમે રિડેમ્પશન પર્પઝ માટે યુટિલાઇઝ કરો છો અને 30,000 રિડેમ્પશન પ્રીમિયમ એડજસ્ટ કરો છો ટોટલ 90,000 યુઝ થઈ ગયો છે તો એનું બેલેન્સ આવશે 15,000 કેપિટલ રિડેમ્પશન રિઝર્વ જે નવું જનરેટ થાય છે 225 લોંગ ટર્મ બોરોઇંગ્સ માં બીજું કંઈ છે અને શોર્ટ ટર્મ બોરોઇંગ માં કંઈ નથી ટ્રેડ પેએબલ્સ માં ક્રેડિટર્સ માં નો ચેન્જ એઝ ઇટ ઇઝ 3 લેખ બીજી કોઈ લાયબિલિટીઝ છે નહીં ટોટલ 21,15,000 એસેટ સાઇડ જઈએ તો ફિક્સ્ડ એસેટ્સ માં બધી એઝ ઇટ ઇઝ લેન્ડ બિલ્ડિંગ પ્લાન્ટ મશીન જે કંઈ આપેલા છે એઝ ઇટ ઇઝ નો ચેન્જ ઇન્વેસ્ટમેન્ટ સોલ્ડ આઉટ થઈ ગયા છે એટલે આવશે નહીં ઇન્ટેન્જિબલ એસેટ્સ કોઈ છે નહીં ઇન્વેન્ટરીઝ માં સ્ટોક એઝ ઇટ ઇઝ ડેબટર્સ એઝ ઇટ ઇઝ કેશ બેંક જે છે એમાં કેશ બેંક એકાઉન્ટ બેલેન્સ શીટ માં આપેલું છે નહીં પણ ઇન્ફોર્મેશન માં જે આપેલું છે લાસ્ટલી એ મેન્ટેન થયેલું છે તો એ બતાવીશું 90 ટોટલ 21,15,000 Question number 14, last question of this chapter. ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ પહેલા ખાસ સૂચના આ જે મેથડ છે કેશ બેંક એકાઉન્ટ થ્રુ ન્યુ શેર અમાઉન્ટ એન્ડ ન્યુ શેર
फाइंड आउट करवानी मेथड इट इज मोस्ट इंपोर्टेंट फॉर दिस चैप्टर क्वेश्चन नंबर 14 आपने जो ये बैलेंस शीट ऑफ द सविता लिमिटेड एज ऑन 31st मार्च 2016 इज एज अंडर सविता लिमिटेड नो बैलेंस शीट नीचे प्रमाणे छे बैलेंस शीट में तुम અહીંયા પણ જોઈ શકો બે ટાઈપના પ્રેફરન્સ શેર છે 1607% રિડીમેબલ પ્રેફરન્સ છે ધેન 1609% રિડીમેબલ પ્રેફરન્સ છે બોથ આર 100 રૂપિયા બટ 7% વાળા જે શેર છે 80 રૂપિયા પેડ અપ છે 9% વાળા 100 રૂપિયા ફૂલી પેડ અપ છે ઇટ મીન્સ વન ટાઈપ ઓફ પ્રેફરન્સ ઇઝ પાર્ટલી પેડ એન્ડ અનધર ટાઈપ ઓફ ફૂલી પેડ The company decides to redeem both the classes of preference at 10% premium after complying with the provisions laid down in Companies Act 2013. Company dara 2013 ma jogvai nu palan kari company banne prakar na preference 10% premium thi parat karvanu nakki kare chhe. For the purpose necessary minimum number of equity share of rupees 100 each are issued at 15% premium. I hetu mate કંપની જરૂરી સંખ્યામાં નવા ઇક્વિટી શેર 100 રૂપિયાની કિંમત વાળા પણ 15% પ્રીમિયમ થી બહાર પડશે ઓલ ઇન્વેસ્ટમેન્ટ્સ આર સોલ્ડ ફોર 96000 બધા જ રોકાણો 96000 માં વેચી નાખેલા છે કેશ બેલેન્સ ઓફ રૂપિયા 48000 ઇઝ ટુ બી મેન્ટેનિંગ ઇન ધ બિઝનેસ નંદામાં રોકડ બેંક ખાતામાં 48000 રૂપિયા જાળવી રાખવાના છે ઓલ ધ શેર હોલ્ડર્સ વર પેઈડ ઇન ફૂલ બધા જ પ્રેફરન્સ હોલ્ડર્સ ને પૂરેપૂરા પૈસા ચૂકવી દીધા છે The company has then decided to utilize the resultant reserve created out of the redemption of preference share for issuing fully paid bonus shares to its equity shareholders. Preference share parat thai gaya baad preference share parat karvane pariname je anamat ubhu thai chhe jene apde capital redemption reserve moody parat anamat short ma CRR kahiye chhe emathi company shareholders ne pura bharpai thayela nava equity share bonus tarike પાસ નેસેસરી જનરલ એન્ટ્રી ઇન ધ બુક્સ ઓફ ધ કંપની કંપનીના ચોપડામાં એનો આન્સર જોઈએ આપણે હવે એઝ ઇઝ યોર વેરી ફર્સ્ટ આપણે કેશ બેંક એકાઉન્ટ એપ્રોક્સ 5-6 લાઈન ડ્રો કરી લઈશું cash bank account ma debit side to opening cash balance or opening balance as per balance sheet 88000 aapelu che lakishu right hand side matlab credit side second or third line ma by closing cash balance je information ma maintain karvanu kidu che 48000 e lakishu work note ab ma agar jaiye to first work note investment sell kari chu yani je mi book value book balance sheet ma che 112 apra sell kariye che 96 It means there is a 16,000 loss option. Journal entry number one. Bank account debit 96,000. We remember here always sales price not high. Profit and loss account debit 16,000. Loss or profit loss debit high. Profit or profit loss credit high. Simple. To investment account 1,12,000. Okay. Bank account debit 96,000, profit and loss account debit 16,000 to investment account 112. Bank debit always selling price, profit loss ma loss hoy to debit thase, profit hoy to credit. Investment account always credit with its book value. Bank debit chhe to bank account ban posting kariye to debit side to investment account 96. Redemption matter, it is compulsory. Preferences are must be fully paid. Preferences kya ho joye puro karta hai. Ahiya be type na preferences che, but one type je one type no preferences je partly paid che, bijo je second one che fully paid che. To je partly paid shares che eno call kariye, to entry number work note number next che final call on preference che. Tema 1600 share into 20 rupees is equal to 32,000. કોલ ની જર્નલ એન્ટ્રી કરીએ તો પ્રેફરન્સ શેર ફાઇનલ કોલ એકાઉન્ટ ડેબિટ ટુ પ્રેફરન્સ શેર કેપિટલ એકાઉન્ટ ધેન બેંક એકાઉન્ટ ડેબિટ ટુ પ્રેફરન્સ શેર ફાઇનલ કોલ એકાઉન્ટ 32000 બન્યું
એન્ટ્રી નંબર 2 છે એ કોલ કરવાની છે એન્ટ્રી નંબર 3 છે કોલ એમાઉન્ટ મળે છે એની છે ફરી પાછો એન્ટ્રી નંબર 3 માં બેંક ડેબિટ છે તો બેંક એકાઉન્ટ માં ડેબિટ સાઈડ આપણે પોસ્ટિંગ કરીએ તો ફાઇનલ કોલ 32 નાઉ ઓર વોટ ટાઈપ ઓફ પ્રેફરન્સિસ આર ફુલી પેડ સો વી કેન ઈઝીલી રીડીમ ઇટ સો વર્ક નોટ નંબર નેક્સ્ટ એમાઉન્ટ પેએબલ ટુ પ્રેફરન્સ હોલ્ડર્સ Nominal redemption capital 1600 share plus 1600 shares total 3200 share into 100 rupees is equal to 320,000. But company decide to redeem its preference share at 10% premium. So 320,000 into 10% is equal to 32,000 redemption premium. So total payable amount 352,000. Redemption purpose ની સેક્શન નંબર 1 ની એન્ટ્રીસ અહીંયા એન્ટ્રી નંબર 4 સેક્શન 1 વાળી રિડીમેબલ પ્રેફરન્સર કેપિટલ એકાઉન્ટ ડેબિટ 320,000 પ્રીમિયમ ઓન રિડેમ્પશન ઓફ પ્રેફરન્સર એકાઉન્ટ ડેબિટ 32,000 ટુ પ્રેફરન્સર હોલ્ડર્સ એકાઉન્ટ 352,000 સેક્શન 2 જેમાં પ્રોવિઝન ની એન્ટ્રી કરવાની છે બટ એના માટે આપણે વેરી ફર્સ્ટ કેશ બેંક એકાઉન્ટ ને ક્લોઝ કરવું પડશે જેના થ્રુ આપણને ન્યુ શેર એમાઉન્ટ ન્યુ ઇશ્યુ શેર એમાઉન્ટ મળશે તો એના માટે કેશ બેંક માં ક્રેડિટ સાઇડ બાય પ્રેફરન્સ હોલ્ડર્સ જે પેએબલ એમાઉન્ટ છે 352,000 એનું પોસ્ટિંગ કરશું અહીંયા ધેન કેશ બેંક ક્લોઝ એન્ડ વી હેવ ટુ વી ફાઇન્ડ આઉટ ધ એમાઉન્ટ ઓફ ન્યુ શેર ઇશ્યુ ઇટ ઇઝ 1,84,000 આપણે 1,84,000 ની કિંમતના નવા શેર ઇશ્યુ કરેલા છે ન્યુ શેર આપણે પ્રીમિયમથી ઇશ્યુ કરેલો હશે તો આ પ્રીમિયમ ઇન્ક્લુડિંગ એમાઉન્ટ શો હશે ન્યુ શેર ડિસ્કાઉન્ટથી ઇશ્યુ થયેલો હશે તો આફ્ટર ડિસ્કાઉન્ટ હશે અને ન્યુ શેર ઇન્ક્લુડિંગ પ્રીમિયમ છે તો 1,84,000 ડિવાઇડ બાય 115 હાઉ ઇટ ઇઝ 100 રૂપિયા નો શેર છે ટકા કરો બંને નો આન્સર એક જ આવશે 24,000 રૂપિયા સિક્યોરિટી પ્રીમિયમ અથવા તો શેર પ્રીમિયમ તમને નવા શેરમાં મળશે ટોટલ એમાઉન્ટ આવશે 184 જે તમારા કેસ બેંકમાં ડિફરન્સ ફિગર બતાવે છે તો સેક્શન 2A ન્યુ શેર વાળી એન્ટ્રી નંબર 5 બેંક એકાઉન્ટ ડેબિટ 1,84,000 ટુ ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ 1,60,000 to security premium or share premium account 24,000 section 2A ni journal entry compare section 2B je profit balance apde use kareli che ani to eni work note ahi apeli che provision wadi ટોટલ 320,000 રિડેમ્પશન કેપિટલ છે એઝ પર ધીસ વર્ક નોટ આઉટ ઓફ 320 160 ના તમે ન્યુ શેર ઇશ્યુ કરો છો એક્ચ્યુઅલી 184 ના ઇશ્યુ થાય છે પણ એમાં 24 પ્રીમિયમ છે જેને પ્રોવિઝન ના પર્પઝ માટે યુટિલાઇઝ ન થઈ શકે એટલે કેપિટલ છે એ 160 તો બેલેન્સ તમારા 160 છે એ પ્રોફિટ લોસ માંથી યુઝ કરવા પડશે કે 160 માટે તમે 120 તમારા જીઆર એટલે કે જનરલ રિઝર્વ ઓફ ફંડ છે એને યુટિલાઇઝ કરશો બેલેન્સ 40,000 તમે પ્રોફિટ લોસ માંથી યુટિલાઇઝ કરી શકશો ઓકે તો સેક્શન 2B પ્રોફિટ બેલેન્સ યુઝ કરી છે એની એન્ટ્રી અહીંયા એન્ટ્રી નંબર 6 જે સેક્શન 2B થશે જનરલ રિઝર્વ એકાઉન્ટ ડેબિટ 1,20,000 પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ 40,000 to capital redemption reserve account 1,60,000 section 2B done section 3 redemption premium adjust કરીશું redemption premium અહીં આપણું 32,000 છે new share issue કરવામાં 24,000 આપણને security premium મળે છે plus આપણા balance sheet માં પણ
એક્ઝિક્યુટિવ ફંડ બેને આપેલું છે, બંને ટોટલ કરો 32 થી વધી જાય છે. આપણી પાસે સિક્યુરિટી પ્રીમિયમમાં સફિશિયન્ટ ફંડ છે જેની સામે આપણે રિડેમ્પશન પ્રીમિયમ એડજસ્ટ કરી શકીએ. એની નોટ મેં તમને આપી દીધેલી છે ઓલરેડી. સેક્શન 3 એન્ટ્રી નંબર 7 સિક્યુરિટી પ્રીમિયમ એકાઉન્ટ ડેબિટ 32,000 ટુ પ્રીમિયમ ઓન રિડેમ્પશન ઓફ પ્રેફરન્સ શેર એકાઉન્ટ 32,000. ડન. અને લાસ્ટ સેક્શન 8(4) એટલે કે એન્ટ્રી નંબર 8. સેક્શન 4 એન્ટ્રી નંબર 8 પ્રેફરન્સ હોલ્ડર્સ નું પેમેન્ટ આપી દઈશું. તો એન્ટ્રી બનશે પ્રેફરન્સ હોલ્ડર્સ એકાઉન્ટ ડેબિટ 3,52,000 ટુ બેંક એકાઉન્ટ 3,52,000. અહીંયા રિડેમ્પશન ની પ્રોસિજર ની એન્ટ્રી કમ્પ્લીટ. બટ આફ્ટર રિડેમ્પશન કંપની રિઝલ્ટન્ટ રિઝર્વ નો યુઝ કરી અને બોનસ આપે છે. એન્ટ્રી નંબર 9 બોનસ ની છે. 9 એન્ડ 10 બંને. એન્ટ્રી નંબર 9 માં થશે કેપિટલ રિડેમ્પશન રિઝર્વ એકાઉન્ટ ડેબિટ ટુ બોનસ ટુ શેરહોલ્ડર્સ એકાઉન્ટ. હાઉ મચ? તો એની કઈ ઇન્ફોર્મેશન નથી એટલે આપણા CRR માં જેટલું ફંડ છે એ ટોટલી બોનસ માટે યુટિલાઇઝ કરી લેવાનું. તો એન્ટ્રી નંબર 6 જે આપણે સેક્શન 2B કહીએ છીએ એમાં તમે જોઈ શકો ટુ કેપિટલ રિડેમ્પશન રિઝર્વ માં 1,60,000 જનરેટ થાય છે. ટોટલી 160 યુટિલાઇઝ કરી લેશું. કેપિટલ રિડેમ્પશન રિઝર્વ એકાઉન્ટ ડેબિટ 160 ટુ બોનસ ટુ શેરહોલ્ડર્સ એકાઉન્ટ 160. ઓકે, હવે બોનસ શેરમાંથી શેર ઇશ્યુ બોનસમાંથી બોનસ નો યુઝ કરીને શેર ઇશ્યુ કરી દઈએ. તો બોનસ ટુ શેરહોલ્ડર્સ એકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ 160. તો અહીંયા રિડેમ્પશન ની આ એન્ટ્રી પૂરી થાય છે. બેલેન્સ શીટ આપણે જોઈએ તો બેલેન્સ શીટમાં શેર કેપિટલમાં 9,600 ટોટલ શેર થશે. તમે જોઈ શકો ક્વેશ્ચનમાં ઓલરેડી 8,000 શેર તો ઇક્વિટી શેર તો ઇશ્યુ હતા જ. રિડેમ્પશન પર્પઝ માટે 1,600 એટલે કે 1,600 શેર આપણે નવા ઇશ્યુ કર્યા છે. ટોટલ 9,600 ઇક્વિટી શેર ઓફ 100 ઇઝ ફુલી પેડ. ટોટલ 9,60,000 કેપિટલ. રિઝર્વ્સ એન્ડ સરપ્લસના હેડમાં પ્રોફિટ લોસ નીલ થઈ જશે, ટોટલી યુટિલાઇઝ થઈ ગયું છે. સિક્યુરિટી પ્રીમિયમ 16,000 હતું, નવા શેર ઇશ્યુ કર્યા એમાં 32,000 આપણને મળ્યું છે. સોરી, નવા શેર ઇશ્યુ કર્યા એમાં 24,24 મળ્યું છે. 16 ને 24 40 અને એમાંથી 32 યુટિલાઇઝ થયું છે. ઓકે, એટલે ટોટલ બેલેન્સ એનું આવશે 8,000. સાઇન હું એડિટ કરી નાખું છું, થોડીક સાઇન મિસ્ટેક છે. ₹8,000 તમને સિક્યુરિટી પ્રીમિયમ બેલેન્સ મળશે. બીજા કોઈ લાયબિલિટીઝ છે નહીં. ક્રેડિટર્સ એઝ ઇટ ઇઝ નો ચેન્જ, બિલ્સ પેબલ એઝ ઇટ ઇઝ નો ચેન્જ. કયા હેડમાં આવી તમે બેલેન્સ શીટનું ફોર્મેટ તમારે સોલિડ કરવું પડશે એ પ્રમાણે આવશે. ફોર્મેટમાં કોઈ ચેન્જ મેજર થશે. ટોટલ બેલેન્સ શીટમાં 10,96,000. એસેટ સાઈડ જઈએ તો એઝ ઇટ ઇઝ ટેન્જીબલ એસેટ્સમાં લેન્ડ બિલ્ડિંગ પ્લાન્ટ મશીન જે ક્વેશ્ચનમાં બેલેન્સ શીટમાં આપેલા છે એઝ ઇટ ઇઝ નો ચેન્જ ડ્યુ ટુ રિડેમ્પશન ઓફ પ્રેફરન્સ શેર. સો 744 ઇન્ટેન્જીબલ ગુડવિલ પેટન્ટ કોપીરાઇટ નથિંગ કંઈ છે ને ડેશ ઇન્વેસ્ટમેન્ટ સોલ્ડ આઉટ થઈ ગયા છે લખાશે ને. કરંટ એસેટ્સમાં ઇન્વેન્ટરીઝ એમાં સ્ટોક એઝ ઇટ ઇઝ 160. ટ્રેડ રિસીવેબલ ડેપ્ટર્સ એન્ડ બિલ્સ રિસીવેબલ બંને આવે છે, બંને આમાં છે એઝ ઇટ ઇઝ નો ચેન્જ. કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ એમાં કેશ બેંક બેલેન્સ બી રિમેમ્બર અહીંયા ભૂલ ન કરતા એઝ પર ઇન્ફોર્મેશન, ડોન્ટ મેક મિસ્ટેક યુ. એઝ પર ઇન્ફોર્મેશનમાં જે બેલેન્સ મેન્ટેન કરવાનું કીધું છે 48A અહીંયા લખાશે. અથવા તમે કેશ બેંક એકાઉન્ટ વર્કનોટમાં બનાવ્યું છે એમાં ભૂલથી આ મિસિંગ ફિગર ન લખાઈ જાય. જોજો, ઇટ ઇઝ અ ન્યુ શેર અમાઉન્ટ, નોટ એ ક્લોઝિંગ બેલેન્સ. અહીંયા તમારે બેલેન્સ શીટમાં આ બતાવવાનું છે 48 ક્લોઝિંગ બેલેન્સ. ઓકે, તો અહીંયા આ રીતે બેલેન્સ શીટ કમ્પ્લીટ થશે. અહીંયા આપણું આ ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરીએ છીએ. રિડેમ્પશન ઓફ રિડીમેબલ પ્રેફરન્સ શેર ચાર સેક્શનમાં જનરલ એન્ટ્રી ડિવાઈડ થયેલી છે. નહીં, સેક્શન 1, 2, 3, and 4 યાદ રાખી લેજો. બેલેન્સ શીટ કમ્પલસરી વર્ટિકલ ફોર્મમાં જ બનાવવાનું રહેશે અને એક્ઝામ માટે ખાસ કેશ બેંક એકાઉન્ટ વાળી મેથડ વધારે ઇમ્પોર્ટન્ટ છે. જેલા લાસ્ટ ક્વેશ્ચન આપણે જોયા
11, 12, 13, 14. ये टाइप ना क्वेश्चन पूछा होना चांसेस होता है. ओके,